હેલો કેમ છો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ ઓપેરા ઇન્ટરનેશનલ સ્કૂલ આજે આપણે ધોરણ ત્રણ તેમાં વિષય અંગ્રેજી શીખીશું અંગ્રેજીમાં આપણે પ્રકરણ પંદર શાકભાજીના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ આપેલું છે તો આજે આપણે પ્રકરણ પંદરનું સ્વાધ્યાય શીખવાનું છે સ્વાધ્યાયમાં પ્રશ્ન એક નીચે આપેલા ઉચ્ચાર સામે તેના સ્પેલિંગ લખો એટલે આપણને અહીંયા ઉચ્ચાર આપી જ દીધેલા છે આપણે સામે તેનો સ્પેલિંગ લખવાનો છે તો પહેલું આપેલું છે પીઝ પીઝ શું આપેલું છે પીઝ તો પીઝનો સ્પેલિંગ શું થશે પી ઈ એસ પીઝ શું થશે પી ઈ એસ પીઝ પીઝ એટલે શું થાય વટાણા પછી બીજું છે પોટેટો શું આપેલું છે પોટેટો તો પોટેટોનો સ્પેલિંગ શું થશે પીઓ ટી એ ટી ઓ શું આવશે પીઓ ટી એ ટીઓ અને આપણે પોટેટોનો સ્પેલિંગ લખવાનો છે ત્યાર પછી ત્રીજું આપેલું છે બ્રિન્જલ શું આપેલું છે બ્રિન્જલ બ્રિન્જલનો સ્પેલિંગ શું આવશે બી આર આઈ એન જે એલ શું આવશે બી આરઆઈ એન જે એલ બ્રિન્જલ એટલે રીંગણ ચોથું આપેલું છે ગુઅર્ડ શું આપેલું છે ગુઅર્ડ તો ગુઅર્ડનો સ્પેલિંગ આવશે જીઓ યુ આર ડી શું આવે સી ઓ યુ આર ડી ગુઅર્ડ એટલે દૂધી આપણે અહીં ફક્ત ખાલી તેના સ્પેલિંગ જ લખવાના છે તેનો અર્થ છે એ હું તમને તમારી જાણ માટે બતાવું છું ત્યાર પછી આપેલું છે પાંચમું કેરટ શું આપેલો છે ઉચ્ચાર કેરટ તો કેરટનો સ્પેલિંગ શું થાય સી એ ડબલ આર ઓટી શું આવશે સી એ ડબલ આર ઓ ટી કેરટ એટલે ગાજર પછી છઠ્ઠું છે વેચ વેચનો સ્પેલિંગ આવશે વીઈ ટી સી એચ વેચ એટલે ગુવાર આ પ્રમાણે આપણે અહીં જે ઉચ્ચાર આપેલા હોય તેના આપણે સ્પેલિંગ લખવાના છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે નીચે આપેલા સ્પેલિંગ સામે ખોટો અર્થ છે કે નાખો એટલે આપણને સ્પેલિંગ આપેલા છે સામે આપણે તેના ઉચ્ચાર આપેલા છે પણ ઉચ્ચાર સોરી અર્થ આપેલા છે પણ તે અર્થ બબ્બે આપેલા છે જુઓ એક સ્પેલિંગના બે અર્થ આપેલા છે તો બે અર્થમાંથી જે ખોટો અર્થ હોય તેની ઉપર આપણે છેકો મારી દેવાનો છે તો તેમાં આપણને પહેલું આપેલું છે સીયુ સીયુ એમ બી ઈ આર શું આપેલો છે સ્પેલિંગ સીયુ સીયુ એમ બી ઈ આર એટલે તેને વચાશે ક્યુકમ્બર શું વચાશે ક્યુકમ્બર તો ક્યુકમ્બર એટલે કાકડી થાય કે કોબીજ થાય વિચારો જોઈએ જે બાળકે શાકભાજીના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ મોઢે કરેલા હશે તેને ફટાફટ આવડી જશે હા શું થશે કાકડી શું આવશે કાકડી સાચો જવાબ છે કાકડી તો ખોટો જવાબ શું છે કોબીજ તો આપણે કોબીજ ઉપર ચેકો મારી દેવાનો છે ચોકડી પાડી દેવાની છે પછી બીજું આપેલું છે પીઓ ટી એ ટીઓ શું સ્પેલિંગ આપેલો છે પીઓ ટી એ ટીઓ પીઓ ટી એ ટીઓ એટલે બચાશે પોટેટો પોટેટો એટલે રીંગણ કે બટેટા બે ઓપ્શન આપેલા છે રીંગણ અથવા બટેટા તો પોટેટો એટલે શું થશે રીંગણ થાય કે બટાકા થાય હા બટાકા થાય તો આપણે રીંગણ ઉપર છેકો મારી દેવાનો છે રીંગણને ચોકડી પાડીને છેકી નાખવાનું છે ત્યાર પછી ત્રીજું આપેલું છે જી એ આર એલ આઈ સી ગાર્લિક શું વચાય તેને જી એ આર એલ આઈ સી એટલે ગાર્લિક તો ગાર્લિક એટલે ગાજર થશે કે લસણ થાશે વિચારો જોઈએ ગાર્લિક એટલે ગાજર થાય કે લસણ થાય હા લસણ થાય તો આપણે ગાજર ઉપર ચોકડી પાડી દેવાની છે રોંગ કરી દેવાનું છે ત્યાર પછી ચોથું આપેલું છે ગુઅર્ડ શું આપેલું છે જીઓયુ આર ડી ગુઅર્ડ ગુઅર્ડ એટલે શું થાય દૂધી થાય કે ગુવાર થાય વિચારો જોઈએ ગુઅર્ડ એટલે શું થશે હં દૂધી થાય તો આપણે ગુવાર ઉપર છેકો મારી દેવાનો પછી પાંચમું આપેલું છે બી આર આઈ એન જે એલ બ્રિન્જલ બ્રિન્જલ એટલે શું થાય ટામેટું થાય કે રીંગણ થાય હા શું થશે રીંગણ તો આપણે ટામેટા ઉપર છેકો મારી દેવાનો છે આ પ્રમાણે આપણને સ્પેલિંગ આપેલા હોય અને સામે તેના અર્થ આપેલા હોય તો અર્થમાંથી બે અર્થ આપેલા હોય તો બે અર્થમાંથી જે ખોટો અર્થ હોય તેની ઉપર આપણે રોંગની નિશાની કરી દેવાની છે ત્યાર પછી આપેલો છે પ્રશ્ન ત્રણ ખૂટતા અક્ષરો મૂકી સ્પેલિંગ પૂરા કરો એટલે આપણને અહીંયા સ્પેલિંગ આપેલા છે પણ કેવા સ્પેલિંગ આપેલા છે ખૂટતા આપેલા છે વચ્ચે વચ્ચે ખાલી જગ્યા આપેલી છે તો તે ખાલી જગ્યા પૂરી કરી ખાલી જગ્યામાં આપણે અક્ષર મૂકીને તે સ્પેલિંગને પૂરો કરવાનો છે તો અહીંયા પહેલું છે ટી ખાલી જગ્યા એમ ખાલી જગ્યા ટી ઓ તો એ સ્પેલનો શેનો સ્પેલિંગ આપેલો છે ટોમેટોનો સ્પેલિંગ આપેલો છે પણ કેવો આપેલો છે અધીર અધૂરો તો આપણે તેમાં વચ્ચે અક્ષર મૂકીને તેને પૂરો કરવાનો છે તો અહીંયા ટી પછી આવે ઓ ટી ઓ પછી એમ એમ પછી પાછું આવશે એ ટીઓ એમ એ ટી ઓ એટલે બની જાય સ્પેલિંગ ટોમેટોનો ટીઓ એમ એ ટી ઓ ટોમેટો એટલે ટામેટું બીજું છે સી યુ ખાલી જગ્યા યુ એમ બી આર આ સ્પેલિંગ આપેલો છે ક્યુકમ્બરનો તો નો સ્પેલિંગ પૂર્ણ કરવા માટે અહીંયા આપણે સીયુ પછી શું લખીશું સી સી યુ સી સીયુ યુ સી યુ એમ બી ઈ આર ક્યુકમ્બર એટલે કાકડી પછી ત્રીજું છે સી એ ખાલી જગ્યા ખાલી જગ્યા એ જી ઈ તો ખાલી જગ્યામાં આપણે બી અને બીજી ખાલી જગ્યામાં પણ બી લખીશું એટલે આખો સ્પેલિંગ બનશે સી એ ડબલ બી એ જી ઈ કેબીજ એટલે કોબીજ ત્યાર પછી ચોથું છે વી ઈ ખાલી જગ્યા સી એચ અહીંયા આપણને સ્પેલિંગ આપેલો છે વેચ વેચ એટલે ગુવારનો તો ખાલી જગ્યામાં લખીશું આપણે ટી એટલે આખો સ્પેલિંગ બનશે વી ઈ ટી સી એચ વેચ વેચ એટલે થાય ગુવાર ત્યાર પછી પાંચમું આપેલું છે સી એ ડબલ આર ખાલી જગ્યા ટી તો ખાલી જગ્યામાં લખીશું ઓ સી એ ડબલ આર ઓ ટી કેરોટ એટલે ગાજર અને છઠ્ઠું છે જી એ ખાલી જગ્યા એલ આઈ સી આ સ્પેલિંગ આપેલો છે ગાર્લિકનો તો ખાલી જગ્યામાં લખીશું આર એટલે આખો સ્પેલિંગ બનશે જી એ આર એલ આઈ સી ગાર્લિક એટલે આદુ આપણને આ બધા સ્પેલિંગની ખાના પૂરતી ત્યારે જ આવડે જો આપણને દરેક શાકભાજીના સ્પેલિંગના સ્પેલિંગ આવડતા હોવા જોઈએ એટલે દરેક બાળકોએ આગળ આપણને જે શાકભાજીના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ આપેલા છે તે મોઢે કરવાના છે ઓકે થેન્ક યુ